નમસ્કાર દર્શક મિત્રો, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનારના કલા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, જો તમે નવા, યુવા અને ઉભરતા કલાકાર છો અને તમને તમારી કલામાં વિશ્વાસ છે તો આજનો કલા દર્શનનો આ એપિસોડ તમને જરૂરથી ગમશે. આપણે આજે આવી પહોંચ્યા છે હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટરની મુલાકાતે, જ્યાં આ દરેક પ્રકારની શ્રેષ્ઠ કૃતિઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. દર્શક મિત્રો, અબીર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 4 વર્ષથી ફર્સ્ટ ટેક નામક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે, જેમાં દેશના અલગ અલગ પ્રાંતમાંથી નાના મોટા, નવા અને યુવા ઉભરતા કલાકારો દ્વારા પોતાની કલાકૃતિઓ મોકલાવવામાં આવે છે, જેમાંથી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી કરીને તેમને પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. દર્શક મિત્રો, વાત કરીએ અબીર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી રૂબી જાગૃત સાથે. રૂબી, દૂરદર્શનના કલા દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. પહેલો ક્વેશ્ચન, જે આપણે આ ફર્સ્ટ ટેક 2019 જે તમારા દ્વારા યોજવામાં આવ્યું છે, આ ફર્સ્ટ ટેક 2019 છે શું, એની વાત કરશો અમારા દર્શક મિત્રોને? અબીર બહુ જ યંગ ફાઉન્ડેશન છે, આ અમારું 4th વર્ષ છે અને ફર્સ્ટ ટેક એક પહેલી શરૂઆત કહીએ, જરૂર ચોખ્ખું ગુજરાતી કર્યો તો એક પહેલી શરૂઆત, એક પહેલું પગથિયું, એક પહેલું સ્ટેજ આપવાનો કોશિશ છે. વિઝ્યુઅલ આર્ટિસ્ટ, જે યંગ ઇમર્જિંગ વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે ઇન્ડિયાના, એમને અને હેતુ એ હતો કે જો આપણે અમદાવાદમાં રહીને કામ કરીએ તો તમે અમદાવાદમાં કાં તો તમને ઓળખતા લોકો કાં તો તમને ઓળખે એ લોકોને જ રીચ આઉટ કરી શકીએ, પણ જો તમે પેન ઇન્ડિયા કોમ્પિટિશન કરો તો ઇન્ડિયાના એવી જગ્યાઓથી જેના કદાચ મને નામ પણ નથી ખબર ત્યાંના લોકો સુધી રીચ આઉટ કરી શક્યા. અને ફર્સ્ટ ટેકનો પર્પઝ જ એ છે કે અમે લોકો દૂર દરાજના સેકન્ડ ટાયર સિટીમાંથી જે વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે એમને ઇન્વાઇટ કરી શકીએ, એમનું કામ જોઈ શકીએ અને એમને એન્કરેજ કરી શકીએ. રૂબી, આ તો વાત થઈ ફર્સ્ટ ટેક 2019ના ઓબ્જેક્ટિવની. હવે આવી કોમ્પિટિશન તમે છેલ્લા કેટલા વર્ષથી યોજી રહ્યા છો અને એની પાછળની પ્રોસેસ શું છે? નવા આર્ટિસ્ટને જો એન્ટ્રી એમાં કરવી હોય તો એની પાછળની પ્રોસેસ શું છે? આ અમારું 4th એડિશન છે, એટલે આ 4th વર્ષ છે જ્યારે અમે આ વસ્તુ કરી રહ્યા છીએ, આ કોમ્પિટિશન યોજી રહ્યા છે. પ્રોસેસ બહુ સિમ્પલ છે. સોશિયલ મીડિયાનો જમાનો છે, સ્માર્ટફોનનો જમાનો છે. યુ હેવ ટુ ફોલો અબીરનું ઇન્સ્ટાગ્રામ પેજ કાં તો ફેસબુક પેજ, અને અમે લોકો મિડ ઓફ મે ઓપન કોલ ફોર એન્ટ્રી કરતા હોઈએ છીએ, જેની અંદર યંગ આર્ટિસ્ટ એમના વર્ક અમારી વેબસાઇટ પર અપલોડ કરી શકે અને એ કરીબ 40-45 દિવસનો ગાળો હોય છે જેમાં તમે તમારા કામ મોકલી શકો અને પછી એક પર્ટિક્યુલર જે ડેટ ડિસાઇડ હોય એ દિવસે ડેટ, એ ડેટ પછી તમે યુ કેન નોટ સેન્ડ યોર વર્ક. એટલે એ 40-45 દિવસના ગાળામાં આ વર્ષે અમારી પાસે 2400 આર્ટવર્ક આવેલા અને એમાંથી 220 ડિફરન્ટ સિટીઝમાંથી આવેલા, જેમાંથી ખાલી 18-20 નામ અમને ખબર હતી, બાકીના નામ બી નહોતી ખબર. એટલે એનો મતલબ એમ કે ખરેખર સ્માર્ટફોનનો જમાનો છે. રૂબી, તમે એમ કહ્યું કે દેશના અલગ અલગ પ્રાંતમાંથી એન્ટ્રીઝ આવે છે, ઘણીવાર એક જ જગ્યાએથી બહુ બધી એન્ટ્રીઝ પણ આવતી હશે, તો એવું પણ બની શકે ને કે એ લોકોની જે અલગ અલગ સિટીઝમાંથી એન્ટ્રી આવે એમનું જે આર્ટવર્ક હોય એમાં ડિફરન્સ કયા પ્રકારનો તમને જોવા મળે છે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન, કારણ કે એ સૌથી ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ હોય છે અમારી કોમ્પિટિશનનો. કારણ કે ગોવાના આર્ટિસ્ટનું વર્ક કલકત્તાના આર્ટિસ્ટના વર્ક કરતાં અલગ હોય છે, ડાઉન સાઉથ વિશાખાપટ્ટનમના આર્ટિસ્ટનું વર્ક આંધ્રના આર્ટિસ્ટ કરતાં અલગ હોય છે. એનું એક ઇન્ટરેસ્ટિંગ રીઝન એ છે કે આપણે બધા આપણી સરાઉન્ડિંગથી, સ્પેશિયલી આર્ટિસ્ટ એમના સરાઉન્ડિંગથી બહુ ઇન્ફ્લુઅન્સ થતા હોય છે અને
દરેકના સરાઉન્ડિંગ્સ, માઇન્ડસેટ, પ્રાયોરિટીઝ, વેલ્યુઝ અલગ અલગ છે. એટલે તમે જો ગોવાના આર્ટિસ્ટનું વર્ક જોવો ને, તમે લેડ બેક, હેપી કલર્સ અને બહુ જ ઇઝી ટુ જજ ઓર ઇઝી ટુ સી, અને હેપી, એક હેપી ટોન હોય છે વર્કમાં. બધાનું હોય એવું જરૂર નથી, પણ મોસ્ટલી આ વખતે જે એન્ટ્રી આવી એની વાત કરું છું. તમે ડાઉન સાઉથના આર્ટિસ્ટનું વર્ક જુઓ તો એમાં ટ્રેડિશનલ આર્ટનો ઇન્ફ્લુઅન્સ હોય. એ આર્ટ, એની પોતાની જે કલમકારીની આર્ટ છે કે તાંજોરના પેઇન્ટિંગની આર્ટ છે, એમાંથી ઇન્ફ્લુઅન્સ લઈને બનાવેલું વર્ક હોય. સો આઈ થિંક રાજસ્થાનના આર્ટિસ્ટના વર્કમાં ઘણીવાર મિનિએચરનું ઇન્ફ્લુઅન્સ હોય છે. સો આઈ થિંક ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ સી ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ વર્ક એટ ધ સેમ પ્લેટફોર્મ. અને એ જ્યુરી કરવાની પણ મજા આવતી હોય છે, કારણ કે એની અંદર એટલા બધા ડિફરન્ટ ડિફરન્ટ આસ્પેક્ટ કન્સિડર થતા હોય છે, અને વી સી ધ વર્ક ઇન અ વેરી ડિફરન્ટ લાઇટ અને વેરી ડિફરન્ટ પ્લેટફોર્મ, બીકોઝ સિમિલર એજના લોકો કેટલું અલગ અલગ વિચારી શકે છે એનો ખ્યાલ આવે છે. કારણ કે મોસ્ટલી બધા યંગસ્ટર્સ હોય છે, અને એમની મનોદશા કે એ વખતે એમનું જે સ્ટેટ ઓફ માઇન્ડ છે એ એમના કામમાં રિફ્લેક્ટ થતું હોય છે. એટલા રૂબી, જે પ્રકારના સબમિશન્સ આવ્યા છે એમાં બહુ જ બધો ડિફરન્સ લાગી રહ્યો છે, તો કયા કયા પ્રકારના આર્ટવર્ક આ એક્ઝિબિશનમાં જોવા મળશે અમને? બહુ જ ડિફરન્ટ ડિફરન્ટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ અમને કામ મોકલ્યા છે. એટલે ઓઇલ કલર્સ છે, વોટર કલર છે, ફોટો મોન્ટેજ છે, સ્કલ્પચર્સની વાત કરીએ તો બ્રોન્ઝના સ્કલ્પચર છે, ફાઈબર ગ્લાસ છે, મેટલ સ્કલ્પચર છે, સિરામિક છે. સો આઈ થિંક જેટલી બી પોસિબિલિટી હોય, બ્રિક અને સિમેન્ટનું એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સ્કલ્પચર છે. સો આઈ થિંક જેટલી બી પોસિબિલિટી છે બધી આજકાલના યંગ આર્ટિસ્ટ એક્સપ્લોર કરે છે, અને મોસ્ટલી એચિંગ છે, ગ્રાફિક છે, બધા જ આર્ટ ફોર્મને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. અને આઈ થિંક બધા જ આર્ટ ફોર્મ અહીંયા તમને જોવા મળશે, અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ કમ્પાઇલેશન છે. રૂબી, આની જે સિલેક્શન પ્રોસેસ હોય છે એની માટેની જ્યુરીમાં કોણ બેસે છે, અને એ પ્રોસેસની ઇન્ફોર્મેશન શું છે અમને ડિટેલ્સમાં જણાવશો? દર વખતે ડિફરન્ટ જ્યુરી હોય છે. ઇટ્સ અ જ્યુરી પેનલ જેમાં 5 કે 4 જેટલા જ્યુરી અમે રાખતા હોય છે આ વખતે, અને એ જ્યુરી એક બેલેન્સ જ્યુરી હોય એવો પ્રયત્ન કરતા હોય છે. એટલે આ વખતે બ્રિંદા મિલર, જે પોતે એક પ્રખ્યાત આર્ટિસ્ટ છે અને કાલાઘોડા ફેસ્ટિવલને એટલો સક્સેસફુલ બનાવવા એનો બહુ મોટો હાથ રહ્યો છે, એવા બ્રિંદા મિલર, પછી વીર મુનશી જે દિલ્હીમાં બેસ્ડ છે અને બહુ જ પ્રોમિનન્ટ આર્ટિસ્ટ છે વીર મુનશી, એ પછી જેમણે ગોવામાં બહુ જ અત્યાધુનિક મ્યુઝિયમ ચાલુ કર્યું છે એવા સુબોધ કેરકર, જે પોતે પણ બહુ જ સારા આર્ટિસ્ટ છે, એ પણ અમારા જ્યુરીમાં હતા. બરોડામાં MS યુનિવર્સિટીમાંથી જે સિરામિક ડિપાર્ટમેન્ટને હેડ કરે છે એ જયંતિ રબાડિયા, એ જયંતિભાઈ પણ અમારી જ્યુરીમાં હતા. અને ઓફકોર્સ અમદાવાદમાંથી ઉમંગ હઠીસિંગ અમારી જ્યુરીમાં હતા, અને એ બધા એક બેલેન્સ જ્યુરી થાય છે. જ્યારે અમે વર્ક મંગાવીએ છીએ ત્યારે ડિજિટલ ફોર્મમાં આવે છે, એટલે અમે એને પ્રોજેક્ટર ઉપર જ્યુરીને બતાવી અને પ્રોજેક્ટર પર જ્યુરી કરીએ છીએ. અને એ જે ફર્સ્ટ પ્રોસેસ છે એમાં જ્યુરી 2400 જેટલા આર્ટવર્કને 2-2.5 દિવસના સમયગાળામાં જુએ, એ પછી એમાંથી અમે 2400માંથી 130 જેટલા આર્ટવર્ક સિલેક્ટ કર્યા, પછી એને અમે ફિઝિકલ વર્ક માંગીએ છીએ. એટલે આ જે તમે અહીંયા જુઓ છો એક્ઝિબિશન, એ સેકન્ડ રાઉન્ડની, ફર્સ્ટ રાઉન્ડની જ્યુરી પતે અને સેકન્ડ રાઉન્ડની જ્યુરી થાય એ પહેલાં અમારી પાસે આવી જાય, અને સેકન્ડ રાઉન્ડની જ્યુરીમાં ફરીથી આ બધા બહારગામના જે જ્યુરી છે આવે અમદાવાદ, એ લોકો એ વર્કને ફિઝિકલી ચેક કરે. કારણ કે ઘણીવાર હવે તો એવું છે કે ફોટો બહુ જ સરસ દેખાતો હોય, કદાચ વર્ક એટલું પાવરફુલ ના હોય, એટલે ફિઝિકલ વર્ક જોઈ અને પછી અવોર્ડ નક્કી કરીએ, અને એને અમે અવોર્ડ જ્યુરી કહીએ છીએ. અને એ અવોર્ડ જ્યુરીમાં જે 130 વર્ક છે એમાંથી 10 બહુ જ પ્રોમિનન્ટ અને બહુ પાવરફુલ વર્ક જે એમને લાગ્યા એને અમે લોકોએ અવોર્ડ આ વખતે આપ્યા છે, અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પ્રેસિવ આર્ટવર્ક્સ છે જેને અવોર્ડ મળ્યા છે. અને ઓફકોર્સ જે સિલેક્ટ થયા છે એ પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ બોડી ઓફ વર્ક છે. દર્શક મિત્રો, આ સુંદર મજાનું આર્ટવર્ક દિલ્હીના આર્ટિસ્ટ ચારુદત્ત પાંડે દ્વારા બનાવવામાં આવ્યું છે, અને આ પેઇન્ટિંગનું નામ છે બ્રીધિંગ.
વડોદરાની કનિકા શાહ દ્વારા ગ્રાફિક્સના મીડિયમ થ્રુ આ આર્ટવર્ક બનાવવામાં આવેલું છે, જેનું નામ છે પિલો. કોલકાતાના આર્ટિસ્ટ કૌસ્તમ મંડલ દ્વારા સેરામિક, સ્ટોનવેર અને ગ્લાસના માધ્યમ દ્વારા આકૃતિ બનાવવામાં આવી છે, જેનું નામ છે અબાઉન્ડ. ઉત્તર પ્રદેશના નોઈડાના રૂચિ આર્યા દ્વારા આકૃતિ આયરનના માધ્યમ પર બનાવવામાં આવી છે, જેનું નામ છે ડ્રીમ. બ્રાસના માધ્યમ પર તૈયાર કરવામાં આવેલા કૃતિ મુંબઈના રોહન પવાર દ્વારા બનાવવામાં આવી છે, જેનું નામ છે રિફ્લેક્શન. કર્ણાટકમાં રહેતા રવિકાંત કલાલ દ્વારા એક્રેલિકના માધ્યમ વડે આ પેઇન્ટિંગ રજૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે પોલ્યુશન. તમને કહેતા મને આનંદ થશે કે જેટલા બી આર્ટવર્કમાં આવું રેડ રિબિન લગાવ્યું છે અમારા વિનર્સ છે આ વર્ષના, અને સ્પેશિયલી આ વર્ક મને એટલા માટે ખૂબ ગમે છે કારણ કે બહુ સરળ સિમ્પલ વર્ક છે અને સિક્કિમથી આવ્યું છે આ વર્ક, અને એ અમારા સોવન રાય કરીને અમારા જે વિનર છે આ વખતના, એ અનફોર્ચ્યુનેટલી એમની ફ્લાઇટ મિસ થઈ ગઈ અને એ રાતના 11:30 અહીંયા પહોંચ્યા, અને બીજા દિવસે પાછું બપોરે 11:30 એમને પાછા જવાની પણ ફ્લાઇટ હતી. પણ એ જ્યારે અહીંયા આવ્યા ત્યારે નારાજ હતા, પણ એક્ઝિબિશન જોઈને એટલા બધા ખુશ થયા અને એમને કીધું કે આટલું સરસ રીતે ડિસ્પ્લે કર્યું છે. અને એ જ્યારે તમે આવો પ્રતિભાવ તમને મળે એક આર્ટિસ્ટ તરફથી, ત્યારે તમને વધારે મહેનત કરવાનો એક જુસ્સો પ્રાપ્ત થાય છે, અને મારા માટે બહુ ઇન્સ્પાયરિંગ હતું. મને એવું હતું કે આર્ટિસ્ટ નારાજ હશે, પણ એ ખૂબ ખુશ થયા અને એમણે કીધું કે બહુ સરસ ડિસ્પ્લે કર્યું છે, એમને એવોર્ડ આપ્યો. ઓફકોર્સ એ સેરેમની મિસ કરી ગયા હતા, પણ એમને એવોર્ડ આપ્યો, એમનું વર્કની જોડે એમને ફોટો પડાવ્યો અને કેટલોગ લઈને જ્યારે પાછા ગયા ત્યારે હી વોઝ ટેલિંગ કે આનાથી વધારે સારું શું હોઈ શકે. સો મારા માટે બહુ જ ક્લોઝ છે આ વર્ક, કારણ કે જ્યારે એની જ્યુરી થઈ અને જ્યારે સિલેક્ટ થયું ત્યારે અમને ખબર નહોતી કે આ વર્ક સિક્કિમથી આવ્યું છે. અમે નંબર કરતા હોઈએ છીએ જ્યુરીમાં, એટલે આ વર્ક ક્યાંનું છે, કયા આર્ટિસ્ટનું છે એ ના ખબર હોય, અને એકદમ એક નિષ્પક્ષ જ્યુરી થાય. પણ જ્યારે અમે એ નંબર પરથી આર્ટિસ્ટના નામ પર પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે અબીર તો અમદાવાદથી સિક્કિમ સુધી પહોંચી ગયું છે, અને એ બહુ જ પ્રેરણાદાયી અને બહુ જ અમને પાવર આપ્યો અમારી ટીમને. અને ખરેખર વી હેવ રીચ આઉટ ટુ ધ ઓલ કોર્નર ઓફ ધ કન્ટ્રી, અને 220 જે આપણે સિટીની વાત કરીએ છીએ તો અમને નથી ખબર કે એમાં એક સિટી સિક્કિમનું પણ છે, એટલે આઈ થિંક મારા માટે બહુ સ્પેશિયલ વર્ક છે આ. દર્શક મિત્રો, અત્યારે આપણી સાથે જોડાયા છે સર અમિતભાઈ અંબાલાલ. અમિત સર, દૂરદર્શનના કલા દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સર, ફર્સ્ટ ટેક એક્ઝિબિશનનું આ ચોથું વર્ષ છે અને ખૂબ જ અલગ અલગ પ્રકારના સ્કલ્પચર અને અલગ અલગ પ્રકારના પેઇન્ટિંગ આમાં જોવા મળ્યા છે. આ ચોથું વર્ષ છે, આગલા વર્ષોમાં પણ હું આની સાથે પ્રદર્શન હરીફાઈ સાથે સંકળાયેલો હતો. ઉત્તરોત્તર એનું ધોરણ ઘણું ઊંચું આવ્યું છે. આ કલાકારોની ઉંમરનો પણ કોઈ બાધામાં છે નહીં કે આ જ ઉંમરની, આથી આ ઉંમરના હોય, કોઈ પણ ઉંમરના કલાકાર ભાગ લઈ શકે. બીજું કે આ ક્યાં ક્યાંથી આ કલાકારો હોય છે, કે આંદામાન નિકોબાર હોય, સિક્કિમ હોય, કંઈક આપણે નામ પણ ના સાંભળ્યું એવી જગ્યાના કલાકારો આ ચિત્રો મોકલ્યા છે. અને જ્યારે આ ચિત્રો જોઈએ છે ત્યારે આશ્ચર્ય એ થાય છે કે કલા ક્ષેત્રે કેટલી અવેરનેસ આવી છે કલાકારોમાં. બધાએ અત્યારે જે સમકાલીન કલા પ્રવાહ છે એને અનુસાર કર્યું છે અને દરેકે
પોતાના રૂટ્સ એટલે કે જ્યાંનો કલાકાર હોય ત્યાંનું વાતાવરણ, ત્યાંનો વિચાર, ત્યાંની આબોહવા કો જે કહો એ બધું પણ વ્યક્ત થાય છે. એટલે ખૂબ જ ક્રિએટિવ કામ આ કલાકારોએ કર્યું છે. અને શિલ્પ પણ જોઈએ, ચિત્રો છે, ગ્રાફિક્સ છે, શિલ્પ છે, તો શિલ્પમાં પણ એટલી અદ્ભુત વેરાયટી છે. ક્યાંક જરાક ટીખળ પણ આવે, ક્યાંક લાઇટનેસ આવે, પ્લેફુલનેસ આવે. એટલે એક કલાકારો ખરેખર કોઈ પણ જગ્યાના છે, કોઈ પણ ઉંમરના છે, પણ એક પ્રકારની એ લોકોના કામમાં એક સિરિયસનેસ દેખાય છે, મેચ્યોરિટી દેખાય છે. એક આ માધ્યમ સાથેની એક મૈત્રી થઈ હોય એવો હવે ખ્યાલ આવે છે. એટલે ખરેખર આ કલાકારોને તો કામને તો ધન્યવાદ. અને જેણે આયોજન કર્યું છે, આ કેવી રીતે કર્યું હશે કે આટલી હજારોની સંખ્યામાં એન્ટ્રીઝ આવે અને સારા સારા કલાકારો એમના જ્યુરીમાં જોડાય, એટલે એક બહુ વિરલ આ પ્રયોગ કહી શકાય. અમિત સર, આ પ્રદર્શનનું નામ એમણે ફર્સ્ટ ટેક રાખ્યું છે, એટલે કે આર્ટિસ્ટનું જે પહેલું પગલું લે કલાક્ષેત્રે, તો એની માટે એને સંબંધિત આ સમગ્ર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે નવા અને ઉભરતા કલાકારો છે એ જો આ કલાક્ષેત્રે આવવા માંગે અને એમાં આગળ વધવા માંગે, તેમને કોઈ તમે સંદેશ પાઠવવા માંગશો? અત્યારે જે ઉગતા કલાકારો માટે એક ભયસ્થાન એ છે કે અત્યારે એક્સપોઝર એટલું બધું વધી ગયું છે કે પરદેશમાં ચાલતી કલા પ્રવૃત્તિઓ, કલા પ્રવાહો એને આપોઆપ ઉપર છેલ્લા લેવલે એ ગ્રહણ કરવાની એક ઈચ્છા થઈ જાય. પણ સામાન્ય રીતે આ બધી જે ગમતી વસ્તુઓ છે તે ગ્રહણ કરી અને એ પોતાની બનીને વ્યક્ત થાય તો જ તમારી કલા, એટલે કે યંગ કલાકારને હું કહું કે તો જ તમારી કલા રૂટેડ રહેશે, એના મૂળ તમારા પ્રદેશમાં રહેશે, અને છતાંય તમે આધુનિક રહેશો. અને આ વસ્તુ એમ નથી આવતી, સતત વિચાર, સતત કામ, આનાથી જ આ વસ્તુ શક્ય છે. અને સતત પ્રયત્ન પણ કરતા રહેવું પડે. સતત આમાં નિષ્ફળતાઓ કે સફળતાઓ આ બધું ખૂબ જ મહેનત અને પ્રયત્નથી જ આવે છે. અને આ તમે પાછળ પડો તો આ બધું જ શક્ય છે, સિદ્ધિ બહુ દૂર નથી. ખૂબ જ સાચી અને સરળ વાત કહી તમે અમિત સર. દૂરદર્શન ડીડી ગિરનારમાં તમે કલા દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રોને આટલી સરળ માર્ગદર્શન પૂરું પાડ્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. રૂબી, આ તો વાત થઈ ફર્સ્ટ ટેક 2019ની વાત. હવે આગળ ફ્યુચરના જો અમે તમને પ્લાન પૂછીએ તો શું કહેશો? ઘણા જ બ્રાઇટ ને ઘણા મોટા એમ્બિશિયસ પ્લાન છે. ઇટ્સ ટુ અર્લી ટુ ટોક, પણ ચોક્કસ ફર્સ્ટ ટેક ટુ 2020 વિલ બ્રિંગ લોટ ઓફ ન્યૂ એસ્પિરેશન, અને બહુ જ બધા નવા નવા સપનાઓ અમારા પણ છે અને નવા આર્ટિસ્ટોના પણ સપના અમે સાકાર કરી શકીએ અને સ્ટુડિયો સ્પેસીસ ઊભી કરી શકીએ, વધારે કંઈક બીજી કોમ્પિટિશન પ્લાન કરી શકીએ, વધારે સ્પેસ ક્રિએટ કરી શકીએ, કોઈ કદાચ ડિજિટલ પ્લેટફોર્મ ક્રિએટ કરી શકીએ કે જ્યાં એ લોકો એમના કામ અપલોડ કરી શકે, અમે લોકો જોઈ શકીએ. સો ધેર આર લોટ ઓફ પ્લાન્સ અને ઘણા બધા સારા સપનાઓ છે અને આશા રાખીએ કે અમે એ બધું કરી શકીએ જે અમે અત્યારે વિચારીએ છીએ. કોઈ આવનાર જે ઉભરતા યુવા કલાકાર છે એમને કોઈ તમે સંદેશો આપવા માંગશો? હું પોતે એક કલાકાર છું અને હું પોતે પેઇન્ટર છું, અને સંદેશો તો નહીં પણ એઝ અ ફ્રેન્ડ એવું કહીશ કે યુ નેવર સ્ટોપ લર્નિંગ, તમે શીખ્યા કરો તો કદાચ તમે એક સાચી દિશા પકડશો, અને એક સાચી દિશા પકડશો તો સાચા ડેસ્ટિનેશન પર પહોંચી જશો. એટલે મને એવું લાગે છે કે અ લર્નર, અ ચાઇલ્ડ વિધિન શુડ નેવર ડાય અને કીપ લર્નિંગ. દરેક હું એટલું બધું શીખું છું આ બધી જ્યુરી પ્રોસેસીસમાંથી કે મને એવું લાગે છે ખરેખર મારી એક સ્વાર્થ ભાવના છે કે હું જ્યુરી કરીશ તો મને 2500 આર્ટવર્ક જોવા મળશે, 2500 આર્ટવર્ક જોવા મળશે તો મને કંઈક બહુ શીખવા મળશે. તો મને લાગે છે એક દરેક ફેલો આર્ટિસ્ટને હું એવું જ કહીશ કે યુ હેવ ટુ બી અ સીકર, યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી સીક એન્ડ યુ હેવ ટુ કોન્સ્ટન્ટલી લર્ન. અને તમે જો શીખ્યા કરો તો કદાચ તમને કોઈ ક્યાંય રોકી ન શકતું. યુ હેવ ટુ ગ્રો,
કીપ ગ્રોઈંગ યુ નો. રૂબી, આટલું અદ્ભુતપૂર્વક તમે આયોજન કર્યું છે, આટલા બધા આર્ટિસ્ટ સાથે કોઓર્ડિનેશન કરીને એક જગ્યા પર આટલો સુંદર સમન્વય કરીને આટલું અદ્ભુત રીતે એક્ઝિબિશન ઊભું કરવું એ ખૂબ જ મોટી વાત છે. તેની માટે ડીડી ગિરનાર તમને અને તમારી સમગ્ર ટીમને આભાર પાઠવે છે. અને અમે એવી ઈચ્છીએ કે આવતા જે તમારા પ્લાન છે ફ્યુચરના એ પણ આટલી જ સફળતાથી પાર પડે. થેન્ક યુ સો મચ. કલા જગતની સાધના કરનાર આવા જ તેજસ્વી કલાકારોને આપણે મળતા રહીશું કલા દર્શન કાર્યક્રમમાં અને માણતા રહીશું કલાની અવનવી દુનિયાને તેમની જ નજરોથી. ત્યાં સુધી મને રજા આપશો. દર્શક મિત્રો, કલા દર્શન કાર્યક્રમ આપ હવે નિહાળી શકો છો દર ગુરુવારે બપોરે 12:30 પુનઃ પ્રસારણ સાંજે 6:30 માત્ર ડીડી ગિરનાર પર.